આપણે જોયું કે વન્ય જીવો છે તો કે વન્ય જીવ લુપ્ત થતો, એટલે કે આપણને વન્ય જીવ વન્ય પ્રાણીઓ છે એ લુપ્ત થાય છે, લુપ્ત થતું વન્ય જીવન કે લુપ્ત થતું વન્ય જીવ, એટલે કે કયા કયા પ્રાણીઓ લુપ્ત થતા જોવા મળે છે. તો કે ગુજરાતના જંગલમાંથી જોઈએ તો ગુજરાતના જંગલમાંથી વાઘ અને ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થયે છે. તો ગુજરાતના જંગલોમાં કે પહેલાં વાઘ પણ જોવા મળતા હતા, અત્યારે કે એકલા સિંહ જ વધારે જોવા મળે છે, તો કે એ પણ લુપ્ત એટલે કે ઓછા થઈ ગયા. કેટલાક પક્ષીઓ જેમાં કે ચકલી છે, ગીધ છે, સારસ છે, કુંવળ છે, ગોરાડ છે, ગોરાડ પણ પક્ષી કે અત્યારે લુપ્ત થતો જોવા મળે. આપણી ચોપડી છે, ચોપડીની અંદર પ્રાણીઓના ફોટોગ્રાફ પણ આપેલા છે, જેથી આપ તમે ચોપડી લઈને જોશો ત્યારે ખ્યાલ આવશે. તો કે આ બધા જ પ્રાણીઓ છે. પછી ઘડિયાળ જેવો મગર, પછી ગંગે ડોલ્ફિન જેવા પ્રાણીઓ કે લુપ્ત થવાના આરે છે, લુપ્ત થવાના આરે એટલે કે ખૂબ જ ઓછા જોવા મળે છે. પહેલાં જોઈએ આપણે ચકલીઓ, ચકલીઓ બહુ જ જોવા મળતી હતી, અત્યારે આપણને ક્યાંક જ ચકલીઓને જોવા મળે છે. તો કે આ બધા જ કે પક્ષીઓ છે એ પક્ષીઓ પણ ઓછા થઈ ગયા છે. ત્યારબાદ જોઈએ કે ગુજરાતની કે નર્મદા, તાપી, સાબરમતી વગેરે નદીઓ જોવા મળતી કે જળ બિલાડી પણ સંકટમાં છે, એટલે કે જળ બિલાડીઓ પણ ઓછી જોવા મળે છે. ગુજરાતની જે ક્યાં નદીઓ છે એ નદીઓની અંદર જે બિલાડીઓ હતી એ બિલાડીઓ કે અત્યારે ઘણી બધી ઓછી જોવા મળે છે. તો કે વન્ય જીવનનું સંરક્ષણ, તો કે એને સુરક્ષા માટે કયા કયા નિયમો કાયદાઓ અને આપણે કઈ રીતે એને રક્ષણ કરી શકીએ. તો કે સદીઓથી વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા થતા છે. તો કે આપણે વન્ય જીવ એટલે કે જે જંગલોના પ્રાણીઓ છે એને સુરક્ષા માટે કે કાયદા બનાવવામાં આવ્યા છે. જેમ કે સમ્રાટ અશોકે વન્યજીવ સંરક્ષણ માટે પણ કાયદા કર્યા અને નોંધ કે ઇતિહાસમાં જણાવ, જ્યારે કે રાજા સમ્રાટ હતો મગર વગરે, તો કે એ સમયે પણ કે વન્ય એટલે કે જે જંગલોના પ્રાણીઓ છે એની સુરક્ષા માટે કે એને કાયદા બનાવ્યા હતા. તો કે પહેલેથી જ કે પહેલાંના સમયની અંદર કે રાજાઓ પણ તેની સુરક્ષા કરતા હતા. આજે પણ એ કાયદા કે બનાવવામાં આવ્યા છે કે મોટાભાગના રાજ્યોની અંદર જોઈએ તો સ્ટેટ વાઇલ્ડ લાઈફની રચના થઈ છે. મોટાભાગના રાજ્યોની અંદર શાની રચના થઈ છે? સુરક્ષા માટે. તો કે એના સુરક્ષા માટે સ્ટેટ વાઇલ્ડ લાઈફ, તો કે આપણે દેશની રાજ્યના કે પ્રાણીઓ છે એને લોંગ ટાઈમ આપણે કઈ રીતે સાચવી શકીએ એવી કે રચના કરવામાં આવેલી છે, અને એના દ્વારા કે અન્ય શૈક્ષિક સંસ્થાઓ પણ કે એના માટે કામ કરે છે. અમુક શૈક્ષિક સંસ્થાઓ હોય એ પણ વન્યજીવોની સુરક્ષા માટે કે કાર્ય કરે છે. આમ જોઈએ કે વન્ય સંરક્ષણ માટે આપણે કાયદાના પગલાં ભરવા જોઈએ. તો કે વન્ય જીવો પર થતા છે અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા કડક અમલ કરવો જોઈએ. ઘણી વખતે ત્યારે બોલિવૂડવાળાને પણ બની ગયેલો કે ત્યારે સલમાન ખાન છે એને પણ એક હરણનો શિકાર કર્યો હતો, તો કે એના ઉપર પણ કેસ ચાલ્યો હતો ઘણા બધા વર્ષ સુધી, એ લાંબુ ચાલ્યું હતું બરાબર. તો કે આ રીતે કે વન્ય જીવો પર કોઈ પણ નાગરિક કે ભારતનો અત્યાચાર કરે તો કે શિકાર કરે તો કે એ પ્રવૃત્તિને અટકાવે અને એનો કડક અમલ થવો જોઈએ. જંગલોના વન્ય જીવોની ગણતરી સમયાંતરે કરવી જોઈએ. તો કે જે જંગલોના પ્રાણીઓ છે એની પ્રાણીની ગણતરી કરવી જોઈએ, જેથી કરીને ખ્યાલ આવે કે કેટલાનો ઘટાડો થાય છે અથવા એની સંખ્યાની અંદર કોઈ ફેરફાર થાય છે. તો કે આ રીતે કે સમયાંતરે કે વસ્તી ગણતરી કરવી જોઈએ. કે જંગલોની અંદર વન્ય જીવો કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે અને જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. તો કે જંગલો છે એ વન્ય જીવોને કે વન્ય પ્રાણીઓને કે કુદરતી રીતે રક્ષણ પૂરું પાડે છે. જંગલો હોય તો કે એની રીતે એ પોતે રહી શકે, અંદર ખોરાક પણ મેળવી શકે અને જંગલોનો વિનાશ થતો પણ અટકાવવો જોઈએ, કે જેથી કરી અને વન્ય જીવો સુરક્ષિત રહી શકે. લોકોનું કે વન્ય જીવોનું મહત્ત્વ સમજાવી અને વન્ય સંરક્ષણની સમજ આપવી જોઈએ. તો કે લોકોને વન્ય જીવોનું મહત્ત્વ આપી અને એની આપણે રક્ષણ કરી શકીએ એવી સમજ આપવી જોઈએ. જંગલોમાં લાગતી આગને ડામવા ઝડપથી પ્રયત્નો કરવા જોઈએ. ઘણી વખત ગીચ જંગલો હોય તો જંગલોના ઘર્ષણના કારણે કે આપણે જેને દાવાનળ કહીએ બરાબર, તો કે ઘર્ષણના કારણે પણ આગ લાગે છે. તો કે આ રીતે કોઈ
કુદરતી કારણોસર આગ લાગે તો કે એને જલ્દી ઓલવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. વન્યજીવ માટે કે સંરક્ષિત ક્ષેત્રનો વિકાસ કરવો જોઈએ કે જે સુરક્ષિત હોય એવા ક્ષેત્રો કે વિકસાવવા જોઈએ. પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા પણ જાગૃતિ લાવવી જોઈએ. અને વન્યજીવ સંદર્ભે કે વન્યજીવોની જરૂરિયાતો જેવી કે પાણી છે, ખોરાક છે, કુદરતી આવાસ પૂરતા પ્રમાણમાં મળે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. કે વન્ય પ્રાણીઓને કે જે પોતાની જરૂરિયાતો છે જેમ કે પાણી છે, ખોરાક છે, તો કે એમને કુદરતી રીતે આવાસ એટલે કે એમને રહેઠાણ માટેની સુવિધા પૂરી પાડવી જોઈએ. તો કે આ રીતે કરીએ તો કે આપણે વન્ય જીવને આપણે સંરક્ષણ એટલે સુરક્ષિત રાખી શકીએ. હવે છે રણ પ્રદેશનું જીવન. તો કે રણ પ્રદેશનું જીવન એટલે કે સહરાનું ગરમ રણ. તો કે સહરાનું ગરમ રણ એ વિશ્વનું સૌથી મોટું રણ છે અને આ રણ ઘણું વિશાળ છે. સહરાનું રણ લગભગ યુરોપ અને એશિયાની વચ્ચે છે. લગભગ એશિયા છે, એશિયાની અંદર વધારે ભાગ આવે છે, બરાબર. તો કે એ છે સહરાનું રણ એ વિશ્વનું સૌથી મોટામાં મોટું રણ છે. વિશ્વનું સૌથી મોટામાં મોટું રણ કયું છે? વિશ્વનું સૌથી મોટું રણ સહરાની આબોહવા કેવી છે? ગરમ અને શુષ્ક, ગરમ અને સૂકી છે. વરસાદ ખૂબ જ ઓછો પડે છે અને વનસ્પતિ વિહોણા આ પ્રદેશમાં દિવસનું તાપમાન 50 સેલ્સિયસ ડિગ્રી સુધી પહોંચી જાય છે તો રાત્રિનું 0 સેલ્સિયસ જેટલું પણ નીચું થઈ જાય છે. કે દિવસે એનું ગરમીનું પ્રમાણ વધારે હોય છે કારણ કે રણ પ્રદેશ હોય એટલે ગરમ હોય, એની આબોહવા કેવી હોય? ગરમ હોય. તો કે દિવસે એનું તાપમાન 50. સહરાના રણની અંદર જોઈએ કે રણ પ્રદેશની અંદર આપણે જોઈએ કે એનું વન્ય જીવ વનસ્પતિ અને પ્રાણી જગત વનસ્પતિ અને પ્રાણી જીવન. તો કે એ આપણે જોઈએ કે એને તાપમાન છે ખૂબ જ ઊંચું હોય કે દિવસનું તાપમાન 50 સેલ્સિયસ અને રાત્રિનું 0 સેલ્સિયસ જેટલું કે થઈ જાય છે. તો કે સહરાના રણમાં વનસ્પતિ જેવી હોય તો હંમેશા રણ પ્રદેશમાં કે કાંટાળી વનસ્પતિ આવેલી છે. ત્યાંમાં જોઈએ તો કે ખજૂરના વૃક્ષો પણ આવેલા છે અને અહીંયા રણ પ્રદેશ કે હોવાથી ખૂબ જ ઓછી વનસ્પતિ જોવા મળે. રણ પ્રદેશની અંદર કે વનસ્પતિ ખૂબ જ ઓછી હોય છે અને રણની અંદર કે ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલો રણદ્વીપ કે અહીંયા આવેલો છે. તો કે રણની અંદર ખજૂરોના વૃક્ષો કે જોવા મળે છે. ત્યાં હવે કયા પ્રાણીઓ હોય છે? તો કે ત્યાં શિયાળ, જરખ, રણના વિંછી, પે કાચિંદા, રણની ગો અને સાપ વગેરે કે જોવા મળે છે. ત્યાં કે આ રણની અંદર રહેતા કે પ્રાણીઓ ત્યાં જોવા મળે છે. હવે ત્યાંના કે લોકો કે પોતાનું કઈ રીતે જીવન ગુજારે છે? તો કે સહરાની વિષમ આબોહવા કેવી છે? વિષમ છે. વિષમ એટલે કે ગરમ છે. રણ પ્રદેશની આબોહવા કેવી હોય? ગરમ હોય. તો કે ત્યાં ગરમ આબોહવાની અંદર પણ લોકજીવન કે ધબકતું રહે છે. એટલે કે ત્યાં પણ લોકો રહે છે જેમાં કે બેદુઈ, તુઆરંગ અને બર્બર જેવી જનજાતિઓ વસે છે. આ એમની જાતિઓના નામ છે, બેદુઈ, તુઆરંગ અને બર્બર. તો કે અહીંયા મોટે ભાગે તેઓ કે જે લોકો છે એ લોકો કે ઘેટા, બકરા અને ઊંટ જેવા પ્રાણીઓ પાળે છે. તો કે પ્રાણીઓ કયા કયા પાળે છે? તો કે ઘેટા, બકરા અને ઊંટ. તેમાંથી કે તેઓ દૂધ અને ચામડું અને ઊન પ્રાપ્ત કરી અને પોતાની જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ જેવી કે જાજમ હોય, કપડાં હોય, ગરમ ધાબળા હોય વગેરે બનાવે છે. તો કે આ પ્રાણીઓ પાળી અને એની અંદરથી પોતાનું ગુજરાન કે ચલાવે છે. એમાંથી દૂધ પણ મેળવે, ચામડું પણ મેળવે, ઊન પણ મેળવે અને ઊનની ચીજ વસ્તુઓ બનાવી અને કે વેચે છે. અને રણના વિસ્તારમાં આવેલી જે નાયલ નદી છે જે વિશ્વની સૌથી મોટામાં મોટી નદી કહેવાય. તો કે આ નાયલ નદી છે એ નાયલ નદીની અંદર કે દૂધનો જથ્થો કે ઉપલબ્ધ હોવાથી અહીં ખજૂર અને ઘઉં જેવા પાકો પણ લેવાય છે. તો કે એ નાયલ નદીની ખીણ આમની અંદરથી કે નાયલ નદી પસાર થતી છે તો એના કારણે, એ ભેદના કારણે કે ત્યાં
ખજૂર અને ઘઉં જેવા પાકો પણ લેવામાં આવે છે. સહરાના રણ વિસ્તારમાં જોઈએ કે ખનિજ તેલ પણ મળે છે. કે રણ વિસ્તારની અંદર કે ખનિજ તેલ પણ મળે છે. આ ઉપરાંત ક્ષેત્રમાંથી કે લોખંડ, ફોસ્ફરસ, મેગ્નેઝ અને યુરેનિયમ જેવા ખનિજો પણ મળે છે. અને ખનિજોનું વધુ પ્રમાણનું ઉત્પાદન હોવાથી કેટલાક પ્રદેશોના લોકજીવનની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર કે ફેરફાર થવા લાગે છે. કે એની અંદરથી ખનિજો મળે છે, ખનિજોનું ઉત્પાદન થવાથી કે ત્યાં જે લોકો રહે છે એ લોકોની અંદર પણ ઘણું પરિવર્તન જોવા મળે છે. હવે ત્યાંના મકાનો, તો કે ત્યાંના મકાનો કાચા અને પાકા માટીના મકાનો, એને બદલે કે પાકા મકાન, પછી રોડ રસ્તા બનાવવાની સિદ્ધિ કે શહેરીકરણથી પણ થઈ રહી છે. તો કે અત્યારે ઔદ્યોગિકના કારણે કે પહેલાં જે કાચા માટીના મકાનો હતા એને બદલે કે અત્યારે પાકા મકાનો અને રોડ પણ બન્યા છે. અને વિદેશમાંથી પણ કે ઘણા લોકો અહીંયા તેલ ક્ષેત્રને રોજગારી મેળવવા માટે પણ આવે છે. એટલે કે ઔદ્યોગિક ક્રાંતિના કારણે તેલના ઉદ્યોગ માટે પણ કે વિદેશથી લોકો અહીંયા આવે છે, અહીંયા એટલે કે સહરાના રણમાં. હવે છે કે ભારતનું લદ્દાખનું રણ, ભારતનું સૌથી ઠંડામાં ઠંડુ રણ કહેવાય. ભારતનું ઠંડુ રણ, ભારત આપણે ગરમ રણ કહીએ તો રાજસ્થાન બરાબર, પણ ઠંડુ રણ લદ્દાખ એટલે કે જે જમ્મુ કાશ્મીર છે એની બાજુનો. આપણે આમ જમ્મુ કાશ્મીર આવે પછી એ આ રીતે આમ ભાગ આવે બરાબર, તો કે આ જે ભાગ છે આ જમ્મુ કાશ્મીર છે અને જે આ ભાગ આવે એ લદ્દાખ બરાબર. અહીંયા કે ઠંડો હિમ પ્રદેશ આવે છે, અહીંયા હિમાલયની પર્વતમાળાઓ પણ આવેલી છે બરાબર. તો કે ભારતની ઉત્તરે, આ ભારતની ઉત્તરે કે લદ્દાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે અને એ ભારતનું સૌથી ઠંડુ રણ કહે છે, જેને કારણે કે ઉત્તરે તારાપર્વત હિમાલયની ત્રણ પર્વત શ્રેણીઓ આવેલી છે બરાબર. તો કે એની અંદર જે આ કારાકોરમની પર્વતમાળા છે એ કારાકોરમની, આપણે જોઈએ કે જે લદ્દાખનું રણ છે એ કારાકોરમની પર્વતમાળા અને દક્ષિણે જોઈએ કે જાસ્કરની પર્વતમાળાની શ્રેણીની અંદર આવેલું છે. તો કે અહીંયા આ ક્ષેત્રની મુખ્ય નદી છે સિંધુ. તો કે એ ક્ષેત્રની અંદર કઈ નદી આવે છે, તો કે સિંધુ નદી આવે છે, જે કે કારાકોરમની પર્વતમાળાને અડી એટલે કે લદ્દાખના રણને અડી અને પસાર થાય છે. આના ઊંચાઈના કારણે કે ત્યાં હવા કેવી હોય, ખૂબ જ પાતળી હોય છે અને તેની આબોહવા પણ ઠંડી અને શુષ્ક હોય છે. એના કારણે કે એની જે પર્વતમાળા છે આપણે જોયું હતું કે એ આ રીતે છે. તો કે અહીંયા જે પર્વતમાળાઓ છે બરાબર, તો કે આ પર્વતમાળાઓની ઊંચાઈના કારણે હવા કેવી હોય છે, પાતળી હોય છે અને એના કારણે આબોહવા પણ કેવી, તો કે ઠંડી અને શુષ્ક હોય છે. અહીં ઉનાળાની અંદર તાપમાનમાં 0°C ઉપર અને રાત્રે કે તાપમાન -30°C પણ નીચે ઉતરી જાય છે. એનું ઠંડીનું તાપમાન જોઈએ તો કે 0°C જેટલું દિવસે હોય અને રાત્રિ કે જોઈએ કે -30°C જેટલું કે તાપમાન જોવા મળે છે. જેમ કે અત્યારે આપણે જોઈએ કે 8°C જેટલી ઠંડીનું પ્રમાણ છે. તો કે ત્યાં અહીંયા કે દિવસે પણ જેટલું છે એટલું બધું ઠંડુ તાપમાન છે કે જે હિમવર્ષ આપણે બરફ કહીએ એટલું બધું ઠંડુ રહે છે. આના કારણે કે ત્યાં વરસાદનું પ્રમાણ પણ કેવું હોય, ખૂબ જ ઓછું રહે છે. જાણવા જેવું કે લદ્દાખને ખા પાન ચાન પણ કહે છે. લદ્દાખ કે ખા પાન ચાન પણ કહે છે. લદ્દાખને બીજા કયા નામે ઓળખાય છે, તો કે ખા પાન ચાન, જેને કે આપણે હિમભૂમિ તરીકે ઓળખીએ છીએ. ખા પાન ચાન એટલે શું, તો કે હિમભૂમિ, હિમ એટલે કે બરફની ભૂમિ કે ત્યાં બરફ છવાયેલો હોય છે. જે આપણે લદ્દાખ છે એનું લેહ રહે છે એ કે આખું બરફથી છવાયેલું રહે છે, ત્યાં બધી જગ્યાએ બરફ જોવા મળે છે. તો તે ખા પાન ચાન તરીકે લદ્દાખ ઓળખાય છે. હવે ત્યાંની વનસ્પતિ અને પ્રાણી જીવન કેવું છે, ત્યાંની વનસ્પતિ અને પ્રાણી જીવન, તો કે ત્યાંની વનસ્પતિ અને પ્રાણી જીવન, તો કે લદ્દાખનું ઠંડુ રણ ની અંદર વાતાવરણ કેવું હોય, શુષ્ક હોય,
धरावतु होवाथी त्यां खूबज के ओछी वनस्पति रहे। ठंडी नु प्रमाण वधारे होवाथी के त्यां वनस्पति जे एकदम ओछी जाय छे। केवी जाय तो के फक्त टूंकु घास ज जोवा मळे छे, त्यां वधारे लीलोतरी जोवा मळे नहीं, कारण के त्यां ठंडी आबोहवाना कारणे के त्यां के टूंकु टूंकु घास जोवा मळे छे, जे के पालतू जानवरो होय एने चरावा माटे उपयोगमां आवे छे। અને એ ખીણ પ્રદેશોની અંદર કે વૃક્ષો જોવા મળે કે દેવદાર અને પોપ્યુલર, દેવદાર અને પોપ્યુલરના વૃક્ષો જોવા મળે, દેવદાર અને પોપ્યુલર જે કેવા કે પૂંચા લાકડાના કહેવાય, કે એની અંદરથી આપણે દિવાસવાળી એવું પૂંચા લાકડાની વસ્તુઓ બને, તો કે એ લદ્દાખની અંદર કે ખીણ પ્રદેશની અંદર આવી વનસ્પતિ જોવા મળે છે અથવા વૃક્ષો જોવા મળે છે। ભઈ લદ્દાખની અંદર પક્ષીઓ તો કે પક્ષીઓની પણ વિવિધ જાતિઓ જોવા મળે છે, જેવી કે દેવચકલી, રેડ સ્ટાર, ચુકર, ગ્રેડા, સ્નો પોટર્સ એટલે કે તેતર, બધા તિબેટિયન સ્નો કોક, આ બધા જ ઠંડીની અંદર રહે એવા પક્ષીઓ કે ત્યાં જોવા મળે છે। પ્રાણીઓની અંદર પણ જોઈએ તો કે પ્રાણીઓની અંદર હિમ દીપડા, પછી લાલ લમડી, મારમટ એટલે કે મોટી ખિસકોલીઓ, ગેરુઆ, પછી રંગૂન રીંછ, હિમાલયના તાહર વગેરે પ્રાણીઓ ત્યાં જોવા મળે છે। ત્યારબાદ કે દૂધ અને માંસ મેળવવા માટે કે જંગલી બકરી, ઘેટા અને યાક પ્રાણીઓ જોવા મળે છે, કેવા તો કે બકરી, ઘેટા અને યાક આ પ્રાણીઓ ત્યાં જોવા મળે છે। એના કારણે અહીંયા યાકની અંદર જોઈએ તો કે ત્યાં પ્રાણીઓની અંદર યાક છે, યાક કે દૂધ માટે અને દૂધમાંથી બનતી પનીર માટે, યાકના દૂધમાંથી શું બને તો કે યાકના દૂધમાંથી પનીર બનાવવામાં આવે છે, અને એ ઘેટા અને એમાંથી કે ઊન આ રીતે કે પોતાનો રોજગાર ઊનનો ઉપયોગ કરી અને ગરમ કપડાં બનાવે છે, આ રીતે વસ્તુ બનાવી અને પોતાનું કે ગુજરાન ચલાવે। લદ્દાખના લોકો કે લોકો કઈ રીતે પોતાનું જીવન જીવે, આપણે બુકની અંદર જોઈએ તો લદ્દાખના ખેતરો એ તેની અંદર કે ખેતરો કહેવાય તો કે ટૂંકા ટૂંકા નાના નાના જોવા મળે છે, ત્યાં પણ એક અખરોટનું વૃક્ષ પણ જોવા મળે, જે આપણે ડ્રાય ફ્રૂટ કહીએ અખરોટ, એ અખરોટના વૃક્ષ કે ત્યાં ઠંડીની અંદર જોવા મળે છે। હવે ત્યાંના કે લોકો કઈ રીતે પોતાનું જીવન ગુજારે છે, કઈ કઈ જાતિના લોકો વસે છે તો કે લદ્દાખ તેના પહાડી અને સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે। લદ્દાખ શા માટે જાણીતું છે તો કે પહાડી પહાડી વિસ્તારો અને તેના કે સૌંદર્ય અને સંસ્કૃતિ માટે, તેનું સૌંદર્ય કુદરતી જે આવે એ કુદરતી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે કે જાણીતું છે। લદ્દાખ શાના માટે જાણીતું છે તો કે તેની પહાડી વિસ્તાર, એનું સૌંદર્ય, એની સંસ્કૃતિ માટે કે જાણીતું છે। અહીંયા મોટે ભાગે કેવા જાતિના લોકો વસે તો કે અહીંયા મોટે ભાગે ઇન્ડો આર્યન, તિબેટિયન, લદ્દાખી પ્રજાતિના લોકો વસે છે, કેવા તો કે ઇન્ડો આર્યન, તિબેટ, લદ્દાખી પ્રજાતિના કે લોકો અહીંયા વસે છે, તો કે અહીંયા આ લોકો છે એ મોટે ભાગે કયો ધર્મ પાળે તો કે બૌદ્ધ ધર્મ પાળે છે, કયો ધર્મ પાળે છે બૌદ્ધ ધર્મ પાળે છે, એટલે કે મોટે ભાગે લોકો કે બૌદ્ધ ધર્મ પાળે છે, અને લદ્દાખ ક્ષેત્રની અંદર અનેક બૌદ્ધ મઠો પણ આવેલા છે, બૌદ્ધ ધર્મ પાળવાની અંદર કે બૌદ્ધ મઠો પણ આવેલા છે। આના કારણે કે કયા કયા બૌદ્ધ મઠો છે તો કે ત્યાં બૌદ્ધ મઠોની અંદર જોઈએ તો કે હેમિસ થિક્સ, હેમિસ થિક્સ અને રો થિક્સે અને રો આ કે બૌદ્ધ મઠો કે ત્યાંના જાણીતા છે, અને કે પ્રવાસીઓનું સ્થળ તરીકે પણ લોકો કે અહીંયા બૌદ્ધ મઠો જોવા પણ આવે છે, અને ઉનાળાની ઋતુની અંદર કે અહીંયા જવ, બટાકા અને વટાણાની ખેતી થાય છે, કયા પાકોને થાય તો કે જવ, બટાટા અને વટાણાની ખેતી થાય છે। અહીંયા મહિલાઓ કે ઘરકામ અને ખેતીકામની સાથે સાથે કે નાના વ્યવસાયો જેવા કે દુકાન કરવી, ગરમ કાપડનું વેચાણ કરવું, વણવું, અહીંયા કે તિબેટિયન સંસ્કૃતિના બહોળા ફેલાવાના કારણે આને કે નાના તિબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે। આપણે ઘણીવાર તિબેટિયન બજાર કહીએ જે ચીની જેવા દેખાતા હોય, બરાબર, તો કે ત્યાં આપણે જોઈએ તો
કે ચીનને આડી અને અહીંયા આપણે જોઈએ કે આ બોર્ડર છે તો કે અહીંયા ચીન આવેલું છે બરાબર અને અહીંયા જે જોઈએ તો કે અહીંયા વસતા લોકો પણ કે આ ગરમ કપડાનો વ્યવસાય કરે છે એટલે કે એને નાના તિબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે લદ્દાખને કે નાના તિબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે કે અહીંયા મહિલાઓ કે ઘરે નાનો વ્યવસાય કરે એટલે કે કાપડ વણવા ગરમ કાપડ વણવાનું પણ કામ કરે છે અહીંના લોકોનું જીવન કેવું તો કે સાદું અને સરળ જીવન છે અહીંના લોકોની કે રોજગારી મોટે ભાગે પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલ છે ત્યાં ત્યાં પ્રવાસી લોકો પણ વધારે આવે છે એટલે કે પ્રવાસી લોકોના કારણે ત્યાં પોતાનું જીવન ગુજારે છે એટલે કે પોતાની રોજીરોટી મળી રહે છે કે દેશ વિદેશથી કે લોકો ફરવા માટે આવે છે અને અહીંયા મોટો ઘાસના મેદાનો અને હિમ નદીઓ કે જોવા લાયક છે લદ્દાખનું શું જોવા લાયક છે તો કે લદ્દાખના મઠો છે જ્યાં મઠો બરાબર પછી ત્યાંનું ઘાસ અને ત્યાંની કે હિમ નદીઓ જે ગઈ કે હિમ બરફ છવાયેલો હોય એ કે અહીંયા જોવા લાયક છે અને સાથે સાથે અહીંના લોકોના કે ઉત્સવો અને ધાર્મિક અનુષ્ઠાનો જોવા એક લાભો છે કે ત્યાંના લોકો જે જે ધાર્મિક એમના પોતાના જે ઉત્સવો ઉજવે છે એ ઉત્સવો કે જોવા લાયક છે આમ લદ્દાખનું જીવન એક અદ્ભુત લાવાવાળા છે કે તેમનું એમનું પોતાનું જીવન કે એક અદ્ભુત એટલે કે જોવા લાયક છે એની અંદર કે ખર દુંગલા એ પણ એક જોવા લાયક સ્થળ છે કે અહીંયા પ્રવાસીઓ ત્યાં જોવા માટે આવે છે લદ્દાખનું મુખ્ય શહેર કયું છે તો કે મુખ્ય શહેર છે લેહ મુખ્ય શહેર કયું છે લેહ તો કે આ લેહની અંદર કે હવાઈ અને જમીન માર્ગ સાથે જોડાયેલું ત્યાં હવાઈ માર્ગ પણ છે અને રોડ પણ આવેલા છે ત્યાંથી કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1 એ પસાર થાય કયો પસાર થાય છે એ કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે તો કે આના કારણે કે અહીંયા વિદેશી પ્રવાસી લોકો પણ અને ભારતીય લોકો પણ એટલા જ ફરવા માટે જાય છે અહીંયા કે આધુનિકીકરણની અહીંના જીવનના પણ પરિવર્તન જોવા મળે છે છતાં કે અહીંના લોકો કે પ્રકૃતિ સાથે કદમ મિલાવીને ચાલે છે કે પોતાની જે કુદરતી સૌંદર્ય છે એને ધ્યાનમાં રાખીને પોતે કે કાર્યો કરે છે અને પ્રાકૃતિક વસ્તુઓ ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરી અને પોતાનું જીવન વિતાવે છે કે જે પ્રાકૃતિક જે અહીંયા વૃક્ષો છે ઘાસ છે એનો કે ઉપયોગ પોતે કરી અને વસ્તુનું વેચાણ કરી તો કે કરકસરથી ઉપયોગ કરી અને પોતાનું જીવન ગુજારે છે તો કે આ હતું કે લદ્દાખના લોકો રણ કે લદ્દાખનું રણ ક્યાં આવેલું છે તેના લોકો કેવો વ્યવસાય કરે છે કયો ધર્મ પાળે છે કયા પાક ઉગાડે છે બરાબર એમનું જીવન કેવું છે એના વિશે આપણે ચર્ચા કરી હવે છે કચ્છનું રણ તો કે કચ્છનું રણ એ ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમે સરહદે કચ્છનું રણ આવેલું છે કચ્છનું રણ ક્યાં આવેલું છે તો કે ગુજરાતની અંદર જે આપણે આ લાગે આમ જમ્મુ કાશ્મીરનો ભાગ છે અહીંયા રાજસ્થાન આવે અને અહીંયા એ આટલે ગુજરાત આવે તો કે અહીંયા ગુજરાત આવેલું છે એટલે ગુજરાત ઉત્તર પશ્ચિમે અહીંયા ઉત્તર અને પશ્ચિમ સરહદે કે કચ્છનું રણ આવેલું છે અને કચ્છની રણને કે ઉત્તર અને પૂર્વની અંદર અહીંયા કયો દેશ આવે તો કે પાકિસ્તાન દેશ આવેલો છે અને અહીંયા રાજ્ય જોઈએ ભારતની અંદર કે અહીંયા રાજસ્થાન આવેલું છે એટલે એની ઉત્તર એ રાજસ્થાન અને પાકિસ્તાન દેશ આવેલો છે અને કચ્છના રણની અંદર કે અહીંયા નાનું રણ અને મોટું રણ પણ આવેલું છે એટલે કચ્છની અંદર નાનું રણ અને મોટું રણ બે આવેલા છે જે કે રણ વિસ્તારની અંદર જોઈએ ખંડીય છાજલી ઉચકવાને લીધે કે બન્યો હોય એવું જાણવા મળે છે ખંડીય છાજલી એટલે કે જે દરિયા કિનારે આ બધું શું છે દરિયો છે તો કે ખંડીય છાજલી એટલે કે જે ખૂણોના ભાગ છે આ રીતે આમ બોર્ડર છે આપણા ગુજરાતની તો કે આ ભાગ કેવો ખંડીય સાંજલીના વિસ્તારની અંદર કે આ કચ્છનું નાનું રણ અને મોટું રણ હોય એવું કે જાણવા મળે છે અને ગુજરાતના કચ્છ જિલ્લામાં કે આવેલા આ રણ કે એક થરના રણનો એક ભાગ
છે જે રાજસ્થાન ની અંદર થરનું રણ આ બધું સ્થળ કહી આપે છે જે થરનું રણ આવેલું છે કે અહીંયા એનો એક કે થરનો રણનો ભાગ જે મોટું રણ છે એ કે એ થરના રણના ભાગ તરીકે પણ ઓળખાય છે અહીં કે સફેદ રણ પણ આવેલું છે કયું રણ તો કે સફેદ રણ સફેદ રણ એટલે કે એકદમ ક્ષાર વાળી જે જમીન કહીએ આપણે એટલે કે જાણે કે સફેદ ચાદર પાથરી હોય એવું આ રણ દેખાય છે એની આબોહવા કેવી તો કે ગરમ અને સૂકી છે કેવી છે આબોહવા ગરમ અને સૂકી છે કચ્છના રણની આબોહવા કેવી તો કે ત્યાં ગરમ અને સૂકું તાપમાન જોવા મળે છે આપણે જોઈએ સફેદ રણ તો કે સફેદ રણ છે એ કે પૂનમની રાત્રે જોઈએ પૂનમના દિવસે કે અજવાળું હોય ત્યારે કે સફેદ રણની જો રાત્રે જોઈએ તો એવું લાગે કે જાણે કે રણે સફેદ ચાદર ઊંધી હોય એવું કે સફેદ રણ દેખાતું જોવા મળે છે ત્યાં વનસ્પતિ કેવી તો કે કાંટાળ અને ત્યાંનું પ્રાણીઓ પ્રાણીઓ આપણે જોઈએ તો કેવા તો કે ઘેટા બકરા ઊંટ ગધેડા આવા પ્રાણીઓ કે ત્યાં જોવા મળે છે અને કચ્છના રણની અંદર જોઈએ કે જોવાલાયક સ્થળો પણ ત્યાં હોય છે જે આશાપુરામાંનું મઢ કહીએ ત્યાંની આગળ જઈએ તો કે કચ્છના રણની અંદર કે આપણને ઘણું જોવાલાયક સ્થળો આવેલા છે હવે ત્યાંનું વનસ્પતિ અને પ્રાણી જીવન વનસ્પતિ અને પ્રાણી જીવન કે ત્યાં કેવી વનસ્પતિ ઉગે છે તો કે અહીંયા જોઈએ કે કચ્છના રણમાં બન્ની વિસ્તાર આવેલો છે એવો વિસ્તાર છે બન્ની બન્ની એટલે કે ત્યાં બધું સૂકું છે બરાબર અહીં વિવિધ પ્રકારના ઘાસ અને કાંટાળી ઝાંખરાઓ જોવા મળે છે ત્યાં વનસ્પતિ કેવી તો કે કાંટાળી કાંટાળી જે ઝાંખરા કહીએ આપણે સૂકા ઝાંખરા એવી કે વનસ્પતિ જોવા મળે છે અને કચ્છના રણને કે આગળ વધતું અટકાવવા માટે ગાડા બાવળના વૃક્ષો વાવવા માટે કે કચ્છનું રણ આગળ વધતું કે અટકાવવા માટે કે કઈ વનસ્પતિ ઉગાડવામાં આવે તો ગાંડા બાવળ ગાંડા બાવળ એટલે કે જે આપણે પોકી રૂપી પીળી હોય બરાબર એવા કે જે પરદેશી કહીએ આપણે કાંટા બાવળ કહીએ દેશી બાવળ ને પરદેશી બાવળ કહીએ એવા બાવળ કે ઉગાડવામાં આવે છે જેથી કે કચ્છનું રણ કે આગળ વધતું અટકે એટલે કે એના કારણે ધોવાણ થાય નહીં અને કચ્છના મોટા રણમાં કે સુખાબ જોવા મળે છે કચ્છની અંદર કેવા પક્ષીઓ જોવા મળે છે તો કચ્છની અંદર કે સુખાબ જોવા મળે છે કચ્છના કે મોટા રણમાં જોઈએ તો કે મોટા રણની અંદર સુરખા પક્ષી જોવા મળે છે જે આપણું રાજ્ય પક્ષી પણ છે જેને ફ્લેમિંગો પણ કહે છે શું કહેવાય ફ્લેમિંગો તો કે આ સિવાય કે આ ઉપરાંત કે લાવરી ગોરાડ કુંજ સારસ વગેરે અન્ય પક્ષીઓ ત્યાં જોવા મળે છે ગોરાડ પણ પક્ષીઓ કે અત્યારે લુપ્ત થતી જાતિ માને છે ગુરાળ કે પક્ષીઓ અત્યારે ઓછા જોવા મળે છે પછી કે જે જોઈએ કે કચ્છના રણની અંદર ગુરાળ પક્ષી છે એ ગુરાળ પક્ષી છે લુપ્ત થવાને આવે છે એ ગુરાળ પક્ષીઓ હવે જોવા મળતા નથી લુપ્ત એટલે કે હવે જોવા મળતા નથી એકદમ ઓછા જોવા મળે છે ત્યાંના જોઈએ કે અહીં ઉડખર ઉડખર એટલે જંગલી ગધેડા નીલગાય સોનેરી સિંહાળ હેણોત્રો નાર જરક ચિંગારા કાળિયાર વગેરે પ્રાણીઓ જોવા મળે છે કયા પ્રાણીઓ જોવા મળે છે ત્યાં તો કે ઉડખર પ્રાણીઓની અંદર જોઈએ તો ઉડખર જે જંગલી ગધેડા કહેવાય ત્યાંના વધારે કે જંગલી ગધેડાઓ જોવા મળે ત્યાર પછી નીલગાય જે આપણે રૂચ કહીએ પછી શિયાળ પછી હેણોત્રો પછી નાર જરક ચિંગારા કાળિયાર વગેરે કે પ્રાણીઓ ત્યાં જોવા મળે છે હવે કચ્છના લોકોનું લોકજીવન કેવું છે ત્યાંના લોકો કઈ રીતે પોતાનું જીવન ગુજારે છે તો કે અહીંયા કચ્છના લોકજીવન કે વૈવિધ્યસભર છે બહુ સરસ કે જોવાલાયક હોય છે અહીંના લોકો છે કે કેવા કેવા પ્રાણીઓ તો કે ઘેટા બકરા ગાય ભેંસ ઊંટ ગધેડા વગેરે પ્રાણીઓનો ઉછેર કરે છે આ બધા પ્રાણીઓ શું કરે એમનો ઉછેર કે પોતાનું જીવન એનાથી ગુજારે છે જે દરિયા કિનારે વસતા લોકો છે એ દરિયા કિનારે વસતા લોકો કે ત્યાંની અંદર વહાણવટો એટલે કે વહાણો જાય છે
જે ધ્યાનમાં આપણે પોટ બંદર પણ આવેલું છે મુંદરા પછી માછીમાર માછીમારો કે ઝીંગા આ પકડી અને પોતાનો વ્યવસાયમાંથી કે રોજગારી મેળવે છે એટલે કે દરિયા કિનારે વસતા લોકો છે એ માછીમારો કે માછીઓ પકડી ઝીંગા આવા પ્રાણીઓ પકડી અને પોતાનું જીવન કે ગુજારે છે અને કેટલાક વિસ્તારોની અંદર વિશિષ્ટ આબોહવા હોવાથી કે ત્યાં ખારે દાડમ નાળિયેરી અને કચ્છી કેસર કેરીનો પાક પણ લેવામાં આવે છે એનો મુખ્ય પાક છે બાજરી મુખ્ય પાક કયો છે બાજરી તો કે આ રીતે કે પોતે પાકો વાવી અને પોતાનું જીવન ગુજારે છે કચ્છના કેટલાક લોકો કે વિશિષ્ટ પ્રકારના ભરત ગૂંથણ અને હસ્તકલાના વ્યવસાય સાથે જોડાયેલા જે આપણે કચ્છી ભરત કહીએ તો કે ત્યાંની જે લોકો છે એ લોકો કે ભરત ગૂંથણ અને હસ્તકલાના વ્યવસાયની અંદર જોડાયેલા હોય છે અને આધુનિક ઉદ્યોગોના કે વિકાસથી પોતાને રોજગારીનું પ્રમાણ પણ વધતું જાય છે અહીંયા કે અત્યારે જોઈએ તો કે આવી રીતે ભરત ગૂંથણના કારણે કે પોતાનું જીવન પણ સારી રીતે પસાર થાય છે અહીં કે પ્રવાસન ઉદ્યોગો પણ ખૂબ જ ઝડપી વિકસી થયું કે અહીંયા પ્રવાસી લોકો પણ વધારે આવે છે અને વિદેશથી માલ મુદ્રા પોર્ટ છે બંદર તો કે ત્યાંથી પણ કે વિદેશથી ઘણા બધા ઉદ્યોગો સાથે કે વ્યક્તિઓ જોડાયેલા હોય છે તેમાંથી પણ કે લોકો રોજગારી પ્રાપ્ત કરે છે અહીંયા કે કચ્છની ભૌગોલિક સપાટ પરિસ્થિતિને કારણે કે પેરાગ્લાઇડિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ પણ વિકસી રહી છે તો કે આ હતું કચ્છનું રણ આપણે જોઈએ કે પાટની અંદર જે સંસાધનો જતન અને સંરક્ષણ કરી અને લોકો કે પોતાનું કઈ રીતે પોતે જીવન ગુજારતા હોય છે અહીંયા આપણી પાટની સમજૂતી પૂરી થાય નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પાટતે સંસાધનો જતન અને સંરક્ષણ જેના વિશે આપણે સમજૂતી જોઈ ગયા હવે છે પ્રશ્નોની સમજૂતી તો પહેલો પ્રશ્ન છે સંસાધન એટલે શું તો કે સંસાધન કોને કહી શકાય કે સંસાધન એટલે શું તો કે સંસાધન એટલે કે જે જમીન જે આપણે સંપત્તિ કહીએ એને આપણે સંસાધન કહીએ ટૂંકની અંદર કે જે પૃથ્વી ઉપર જે મળતા હવા જળ જમીન વનસ્પતિ અને ખનિજો આપણને જે કે માનવીને ઉપયોગમાં આવતા કુદરતી સંસાધનો અથવા તો કુદરતી પદાર્થ જે આપણને કુદરતી તત્વો મળે છે એને સંસાધન કહે છે સંસાધન એટલે શું તો કે પૃથ્વી ઉપર મળતા હવે પૃથ્વી પર શું શું મળે તો કે હવા જળ જમીન વનસ્પતિ અને ખનિજો કે જેવા માનવીને ઉપયોગમાં લેવાતા હોય એવા પદાર્થોને સંસાધન કહે છે હવે સંસાધનની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગીતાઓ છે તો કે સંસાધનો છે આપણને વિશિષ્ટ રીતે આપણને ઉપયોગી બને છે અને સંસાધનો છે એ કેવા છે તો કે મર્યાદિત છે તેથી તેનો ઉપયોગ કરવા માટે આપણે અનેકવિધ જુદી જુદી ટેકનોલોજી અથવા તો તકનીકનો ઉપયોગ કરવો જોઈએ તો કે સંસાધનો મર્યાદિત હોવાના કારણે એનો ઉપયોગ આપણે જુદી જુદી પદ્ધતિ દ્વારા કરવો જોઈએ સંસાધનો છે એ દેશના અર્થતંત્રની 1 કરોડરજ્જુ ગણાય છે સંસાધન શું ગણાય કે દેશના અર્થતંત્રની 1 કરોડરજ્જુ ગણાય છે જે લોકોને કે શક્તિ અને સમૃદ્ધિનો આધારસ્તંભ છે જેમાંથી લોકો કે પોતાની રોજીરોટી અને પોતાની પ્રવૃત્તિઓ કરી શકે છે હવે બીજો પ્રશ્ન છે કે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો કયા કયા છે તો કે જમીન ધોવાણ કઈ રીતે અટકાવી શકાય તો કે જમીન પર થતી જે ચરાણ પ્રવૃત્તિઓ છે ચરાણ એટલે કે જે ઘાસ ઉગ્યું હોય જે ચરાવતા હોય ઢોર એ ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું જોઈએ અમુક જ કે ચોક્કસ એરિયા અથવા તો એનું જમીન ફાળવી જોઈએ કે આટલા જ પ્રમાણની અંદર એની ચરાણ પ્રવૃત્તિ હોવી જોઈએ પછી છે કે ઢોળાવાળી જમીન હોય તો કે ઢોળાવાળી જમીનની અંદર પગથિયા પદ્ધતિની કે ખેતી કરવી જોઈએ કેવી પગથિયા પદ્ધતિની કે ખેતી કરવી જોઈએ પછી કે પડતર જમીનની અંદર વૃક્ષારોપણ કરવું જોઈએ જે પડતર જમીન હોય એ પડતર જમીનની અંદર કે વૃક્ષારોપણ કરવું જોઈએ કે જ્યાં પાણીના વહેણ હોય
વહેણની અંદર કે આડ જે આડા બંધ કહી એ આડા બંધ બાંધવા જોઈએ કે જેથી કરી અને આપણે પાણીનો પણ સંગ્રહ કરી શકીએ અને કે જ્યાં પાણીની અંદર પાણીનો વેગ ધીમો પાડવા માટે કે ઢાળવાળા ખેતરોની અંદર કેડ કરી અને ત્યાં ખેત તલાવડી બનાવવી જોઈએ એટલે કે ખેતરની અંદર પણ ધોવાણ જતું અટકાવવા માટે ખેતરની ફરતે કે પાણ બાંધી અને એનું વૃક્ષારોપણ કરવું જોઈએ આમ આપણે કે જમીનનું ધોવાણ અટકાવી શકીએ છીએ ત્રીજો પ્રશ્ન છે જળ તંગી એટલે શું તો કે જળ તંગી એટલે શું એટલે કે જળની અંદર આપણે જળ તંગી એટલે કે પાણીની તંગી એટલે શું તો કે જળ તંગી એટલે કે પાણીની અછત જળ તંગી એટલે તંગી એટલે અછત તો કે પાણીની અછત તો કે ભારતમાં છેલ્લા છ દાયકામાં વસ્તી વિસ્ફોટ થયો કે પાછળના વર્ષોની અંદર જોઈએ તો કે વસ્તી વધારો થયેલો છે જે વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ અને શહેરીકરણ અને જે ઊંચા જીવન ધોરણના કારણે કે પાણીનો વપરાશ પણ વધારે થાય છે જે આપણે શહેરીકરણ જોઈએ કે પાણીનો ઉપયોગ લોકો વધારે કરતા હોય છે ઘણીવાર ગ્રામીણની અંદર જોઈએ તો પાણી પીવા પણ મળતું હતું નથી એટલી તંગી હોય કે જે વધતી જતી વસ્તી અનાજ અને જે પાકો છે એમાં વસ્તીમાં આ બધું જ વાવવા માટે શું જોઈએ પાણી જોઈએ અને વસ્તીને પણ પાણી જોઈએ તો કે એના કારણે અને શહેરીકરણ અને જે ઊંચા જીવન ધોરણ ધરાવતી જે પબ્લિક છે એટલે જે વસ્તી છે એના કારણે કે પાણીનો વપરાશ વધારે જોવા મળે છે દરેક પ્રકારની કે ગંદકી સાફ કરવા માટે પણ પાણીનો ઉપયોગ આપણે વધારે કરીએ છીએ કોઈ પણ એમ કે ગંદકી એટલે વાસણ કરવા હોય તો પણ વધારે પાણી વાપરીએ કપડાં ધોવા હોય તો વધારે પાણી વાપરીએ પોતા એટલે કે દરેક ગંદકી સાફ કરવા માટે કે પાણીનો ઉપયોગ વધારે જોવા મળે છે અને વર્તમાન સમયમાં કે ભૂમિગત જળને જો ટ્યુબવેલ દ્વારા કે બહાર કઢાતા ભૂમિગત જળ સ્તર નીચું ગયું છે પરિણામે હાલ દેશની અંદર ઘણા ભાગોમાં કે જળ તંગી થઈ છે વર્તમાન સમય એટલે કે હાલના સમયની અંદર જોઈએ કે ભૂમિની અંદર જમીનની અંદર જે જમીનમાં પાણી છે એ પાણી શું થયું છે ટ્યુબવેલ એટલે કે બોર દ્વારા કે જમીન આપણે બહાર લાવીએ છીએ પાણી તો કે એ પાણીની અછત છે કે બોરવેલ હજાર ફૂટ અંદર જાય ત્યારે કે પાણી મળે છે તો કે એના કારણે પણ જળ સ્તર શું થયું છે નીચું ગયું છે એટલે કે એના કારણે ઘણા ભાગોની અંદર પાણીની તંગી જોવા મળે છે આજે કે ભારતની અંદર લગભગ 8% શહેરોમાં અને લગભગ 50% ગામડાઓમાં પીવાલાયક પાણીની તંગી વર્તાય છે એટલે કે ભારતની અંદર શહેરોની અંદર લગભગ કે 8% જેટલું અને ગામડાની અંદર 50% જેટલું કે પાણી મળતું નથી અથવા તો એની અછત જોવા મળે છે હવે ચોથો પ્રશ્ન છે જંગલોનું આર્થિક મહત્વ શું છે તો કે જંગલો આપણને કઈ રીતે ઉપયોગી છે તો કે જંગલોનું મુખ્ય પેદાશ શું હોય આપણને જંગલમાંથી શું મળે તો કે લાકડું તો કે જંગલોનું મુખ્ય પેદાશ છે લાકડું એટલે કે જંગલમાંથી આપણને સાગ અને સીસમ જેવા મજબૂત એટલે કે ઇમારતી લાકડા મળે છે તેમાંથી આપણે શું બનાવીએ છીએ તો કે ફર્નિચર બનાવવા માટે કે આવા ઇમારતી લાકડા આપણને કે જંગલમાંથી મળે છે બીજું કે દેવદાર અને ચીડ જેવા વૃક્ષો કે પોચા લાકડામાંથી રમત ગમતના સાધનો બને છે પછી ચા દવાની પેકિંગની પેટીઓ દિવાસળી કાગળ કૃત્રિમ રેસા આ બધું જ પોચા લાકડામાંથી બનાવવામાં આવે છે જે આપણને જંગલમાંથી મળતું હોય છે ત્રીજું કે વાંસ તો કે વાંસમાંથી આપણને શું બનવા મળે તો કે કાગળ રેયોન ટોપલા ટોપલી રમકડા સાતડી અને ગૃહ સુશોભનની વસ્તુઓ જેવી કે આપણે કે ફૂલદાની વગેરે કે આના વાંસમાંથી બનાવવામાં આવે છે જંગલોમાંથી કે લાભ ગુંદર રાળ ઔષધિઓ વગેરે આપણને મળે છે ખેરના લાકડામાંથી શું બને છે કાથો બને છે ખેરના લાકડામાંથી કાથો બને છે પછી ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન અને યુક્રોલિપ્સના પાનમાંથી આપણને ઔષધિઓનું તેલ મળે છે આમ જોઈએ કે ચંદનના વૃક્ષોમાંથી ચંદનનું લાકડું કે અને આપણે સુખડ કે એમાંથી મેળવીએ છીએ જે આપણે સુગંધીદાર આપણે પૂજાની અંદર ઉપયોગમાં લઈએ
છે અને સુંદરીના વૃક્ષમાંથી કે ઓડી બનાવવામાં આવે છે। આમ આપણે જંગલની અંદર લાકડો આપણે ઘણી બધી રીતે ઉપયોગી બને છે, એટલે કે એમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ ઉપયોગમાં લઈ શકીએ છીએ। હવે ચલો સહરાના રણના વનસ્પતિ અને પ્રાણી જગત વિશે, તો કે સહરાનો રણ ની અંદર વનસ્પતિ કઈ હોય અને પ્રાણીઓ કયા હોય, તો કે સહરાના રણની વનસ્પતિમાં જોઈએ તો કે સહરાના રણ પ્રદેશ હોવાથી અહીં વનસ્પતિ કેવી હોય, ખૂબ જ ઓછી હોય। રણ પ્રદેશ હોય એટલે વનસ્પતિ કેવી હોય, ખૂબ જ ઓછી હોય। રણની ધાર પર જ્યાં ખૂબ ઓછો વરસાદ પડે છે ત્યાં શું જોવા મળે, ટૂંકું ઘાસ જોવા મળે છે। અને રણ પ્રદેશની અંદર મુખ્યત્વે ક્રેપેટસ, કાંટાળા, છોડ વગેરે વનસ્પતિ આપણને જોવા મળે છે। અહીંના રણદ્વીપોની અંદર કે ખજૂરોના વૃક્ષો અને ખજૂરીના વૃક્ષો કે ત્યાં પુષ્કળ જોવા મળે છે। રણ પ્રદેશની અંદર કયા વૃક્ષો વધારે હોય, તો કે ખજૂરીના વૃક્ષો જોવા મળે છે। પછી ત્યાંનું કે પ્રાણી જગત, તો કે પ્રાણીઓ કયા કયા હોય, તો કે સહરાના રણની અંદર મુખ્ય પ્રાણી ઊંટ છે। આપણે રણ પ્રદેશનું વાહન કઈ કહીએ, તો કે રણ પ્રદેશનું વાહન ઊંટ, એટલે કે ત્યાંનું મુખ્ય પ્રાણી કયું હોય છે, ઊંટ હોય છે। તે રણનું વાહન તરીકે પણ કહેવાય છે। રણદ્વીપોની અંદર ઘેટા, બકરા, ઘોડા વગેરે, ગધેડા વગેરે પ્રાણીઓ ત્યાં ઉછેરવામાં આવે છે। આ ઉપરાંત રણ પ્રદેશની અંદર શિયાળ, જરખ, વીંછી, કાચિંડો, સાપ, ગરોળી, ગો વગેરે ત્યાં જોવા મળે છે। તો કે આ હતા આપણા મોટા ટૂંકનો તો પહેલી ગુણો છે ભૂમિ સંસાધન। તો કે ભૂમિ સંસાધન, ભૂમિ એટલે જમીન, જમીનની સંસાધન એટલે જમીનની આપણને કઈ રીતે ઉપયોગી છે, તો કે સામાન્ય રીતે આપણે જમીન કોને કહીએ, તો કે સામાન્ય રીતે કે પૃથ્વીના પોપડાના ઉપરનો જે ભાગ હોય એ ઉપરના સ્તરને જમીન કહે છે। સામાન્ય રીતે પૃથ્વીનો જે પોપડો હોય એને આપણે ઉપરના ભાગને શું કહીએ છીએ, જમીન કહીએ છીએ, કે જેની ઉપર શું કહે છે, વનસ્પતિ ઉગે છે। જમીન અનેક પ્રકારના કણોથી બનેલી છે। જમીન શાંતિ બનેલી છે, તો કે અનેક પ્રકારના કણોથી બનેલી છે, એટલે કે ભૂમિ આવરણની અંદર ખડકોના નાના નાના ટુકડાઓ, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને આપણે રેગોલિથ પણ કહીએ છીએ। શું કહેવાય છે, રેગોલિથ, જેની અંદર ખડકના નાના નાના ટુકડા હોય, માટી હોય, રજ હોય, કણો હોય વગેરેથી કે જમીન બને છે। અને રેગોલિથમાં હવા અને પાણી જેવા કે જૈવિક દ્રવ્યો, રેગોલિથમાં હવા પાણી જેવા જૈવિક દ્રવ્યો ભળતા જમીન બને છે। અને ખેતીના આપણે જોઈએ સંદર્ભમાં કે ખેતીની અંદર ઉપયોગમાં કોઈ પણ દેશની કે ખેતીના સંદર્ભમાં, એટલે કે ખેતી કઈ રીતે સારી રીતે ઉપજ આપે અથવા ઉત્પાદન કરે, તો કે કોઈ પણ દેશની આર્થિક વિકાસ કે દેશની જમીનની ગુણવત્તા અને તેના પ્રકાર પર આધારિત છે। કોઈ પણ દેશની કે જમીન જો સારી હોય, ગુણવત્તાવાળી, ફળદ્રુપવાળી સારી જમીન હોય, તો કે દેશનો આર્થિક વિકાસ કેવો હોય, સારો હોય। જેમ ત્યારે આપણે રણ પ્રદેશ કહીએ કે રણ પ્રદેશની જમીન શું હોય, અંદર ઉત્પાદન થાય નહીં, જમીન ઘણી બધી હોય પણ એની અંદર ઉત્પાદન થાય નહીં, એટલે કે જમીનની ગુણવત્તા હોય નહીં, એના કારણે ત્યાં એ રાજ્યની અંદર ખેતીનું ઉત્પાદન કેવું હોય, ઓછું હોય। એટલે કે જ્યાં દેશનો આર્થિક વિકાસ કઈ રીતે સારો હોય, કે જ્યાં જમીનની ગુણવત્તા અને એનો પ્રકાર સારો હોય, તો કે એના ઉપર આધારિત હોય છે। તો કે ભારતીય કૃષિ સંસાધન પરિષદ દ્વારા કે ભારતની અંદર 8 પ્રકાર છે જમીનના, કેટલા છે, ભારતની અંદર 8 પ્રકાર જમીનના છે। પહેલો છે કે કાંપની જમીન, કાંપવાળી, બીજું છે કે રાતી અથવા લાલ જમીન, ત્રીજું કાળી જમીન, 4 લેટેરાઇટ જમીન, 5 રણ પ્રકારની જમીન, 6 પર્વતીય જમીન, 7 જંગલ પ્રકારની જમીન અને 8 દલદલીય પ્રકારની જમીન। તો કે આવા 8 પ્રકારની અંદર જમીન જોવા મળે છે, કે જેની અંદર આપણે ખેતી ઉત્પાદન કરી શકીએ છીએ। હવે ત્રીજી ટૂંકમાં છે, સોરી બીજી, કે જળ સંસાધનની જાળવણી,
જળ સંસાધન એટલે કે જમીન, જળ એટલે કે પાણી, પાણીને આપણે કઈ રીતે સાચવણી કરી શકે તો કે જળ સંસાધનની જાળવણી માટે તેનો આપણો પહેલો સાચવવા માટે શું કરવું પડે તો કે વિવેકપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ. પહેલી અરણભાગ પહેલું કાર્ય શું કરવું જોઈએ, જળ આપણે જળને સાચવવું હોય તો કે જળનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બીજી જરૂર છે જળ સંચયની. જળ સંચય એટલે કે એને સાચવવાની, પાણીને સાચવવાની. જળ સંચય એટલે કે જળ સંરક્ષણ માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું કે આપણે કઈ રીતે પાણીને સાચવી શકીએ તો કે પાણીને સાચવવા માટે જળાશયોનું નિર્માણ કરવું જોઈએ. જળાશયો એટલે કે કૂવા છે જે આપણે પાણીને સાચવી શકીએ એ રીતે કે જળાશયોનું નિર્માણ કરવું જોઈએ. પછી કે ભૂમિગત જળની અંદર સ્તરના ઉપર લાવવાનો પ્રયાસ કરવો જોઈએ કે જે ભૂમિગત જળ છે એ ઊંડા જાય છે એના કારણે કે આપણને એ ભૂમિગત જળ ઉપર આવે એવા પ્રયાસો કરવા જોઈએ કે વરસાદનું પાણી વહી જતું અટકાવવું જોઈએ એટલે કે આડબંધ બાંધવા જોઈએ, વરસાદનું પાણીનો સંગ્રહ કરવો જોઈએ તો કે જેનાથી ભૂમિગત જળની અંદર વધારો થાય છે. પછી નદીઓના પાણીને રોકી અને જળ સંચય કરવું જોઈએ અને નદીની પર કે બંધો બાંધવા જોઈએ કે જેથી કરી નદીનું વહેતું પાણી અટકી શકે. પછી કે વૃષ્ટિ જળને રોકી અને તેને એકઠું કરવું જોઈએ, જે કે વહી જતું પાણી છે એને સાચવવું જોઈએ. આ માટે કે શું કરવું પડે કે સોસ કૂવા તેમજ કે આપણે જોઈએ કે ખેત તલાવીઓ બનાવવી જોઈએ. આપણે પાણી કઈ રીતે સંગ્રહ કરી શકીએ તો કે સોસ કૂવા બનાવવા જોઈએ, ખેત તલાવડીઓ બનાવવા જોઈએ. પછી કે લોકોની અંદર જાગૃતિ લાવવા માટે કે જાગૃતિ લાવી અને જળ સંસાધનની કે જાળવણી માટે લોક ભાગીદારી વધારે કે લોકોને સમજાવવું જોઈએ કે ભાઈ જળ આપણે કઈ રીતે આપણને ઉપયોગી છે એને કઈ રીતે આપણે સાચવવું જોઈએ. પછી બાગ, બગીચા, શૌચાલય વગેરેમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કે બાગ બગીચાની અંદર પછી જે શૌચાલય છે કે આપણે જે વાપરીએ છીએ પાણી ઘર આપણે જોયું કે જળ સંસાધનની અંદર કે જે આપણે જે પાણી છે એ પાણીનું કે આપણે જે શૌચાલય કે બાગ બગીચાની અંદર જે પાણી આપણે યુઝ કરીએ છીએ કરકસર રીતે આપણે ઉપયોગ કરવો જોઈએ. કે જળાશયો છે એ જળાશયો અને નદીઓના પાણીને સ્વચ્છ રાખવા એટલે કે ચોખ્ખા રાખવા અને પ્રદૂષણથી બચાવવા જોઈએ. તો કે જળાશયોના પાણીને આપણે ચોખ્ખા રાખવા અને કે પ્રદૂષણથી બચાવવા જોઈએ. અને ભૂમિગત જળનો કે ઉપયોગ કરતા જે એકમો છે એ એકમો ઉપર કે પાણીના વપરાશ ઉપર દેખરેખ રાખવી જોઈએ. કે ભૂમિગત જળનો ઉપયોગ ધારો કે આપણે જોઈએ કે જે બોર છે એ તો બોરવેલની અંદર જે પાણી આવે એ પાણીને કે આપણે એનો વપરાશ છે એ વપરાશ કે આપણે વિવેકપૂર્વક અને એને દેખરેખ પણ રાખવી જોઈએ. હવે જે વન્યજીવ સંસાધન તો કે વન્યજીવ સંસાધનની અંદર આપણે જોઈએ તો કે પ્રાચીન સમય એટલે કે રાજાઓના સમયે પણ વન્ય પ્રાણીઓની કે સુરક્ષા કરવામાં આવતી હતી. એટલે કે પ્રાચીન સમયની અંદર મૌર્ય યુગમાં રાજા સમ્રાટ અશોકે પણ એ સમયે પણ વન્ય એટલે કે જંગલોના કે કાયદાઓ જે વન્ય જંગલની અંદર રહેતા જે વન્ય જીવો છે એમના પણ કાયદાઓ કે બનાવ્યા હતા. અથવા કે વન્ય જીવોના સંરક્ષણ માટે આજે કે આપણા ભારત દેશની અંદર કે ભારતના મોટાભાગના રાજ્યોની અંદર સ્ટેટ વાઇલ્ડ લાઈફ સંસ્થા દ્વારા કે કાયદાઓ બનાવવામાં આવ્યા છે અને એને કે વન્ય જીવોની સુરક્ષા માટે કે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ કાર્ય કરે છે. વન્યજીવોના સુરક્ષા માટે કે આપણે આ ઉપાયો કે કરવા જોઈએ. કયા કયા ઉપાયો તો કે વન્યજીવો ઉપર થતા જે અત્યાચારો છે એ અત્યાચારો અને શિકાર ઉપર કે પ્રતિબંધ મૂકવો જોઈએ, એનો કડક અમલ કરવો જોઈએ. એટલે પ્રાણીઓનો શિકાર પ્રવૃત્તિ જેવી અટકાવવી જોઈએ. પછી એ વખતે કે વન્યજીવોની વસ્તી ગણતરી પણ કરવી જોઈએ તો કે અમુક સમય અંદર કે વન્યજીવોની કે ગણતરી પણ કરવી જોઈએ. જેમ કે માનવીની એટલે કે વસ્તી ગણતરી દર વર્ષે થતી હોય છે એ રીતે કે વન્યજીવોની પણ ગણતરી કરવી જોઈએ.
જંગલોના વન્યજીવોનું નિવાસસ્થાન છે અને એને કે કુદરતી સંરક્ષણ પણ પૂરું પાડવું જોઈએ. તો કે જંગલો છે એ વન્યજીવોનું નિવાસસ્થાન છે, કે અંદર કે વન્ય પ્રાણીઓ રહે છે. તો કે કુદરતી સંરક્ષણ એટલે કુદરતી રીતે સુરક્ષિત રહી શકે એવું કે એમના વાતાવરણ પૂરું પાડવું જોઈએ, તેમાં કે વિનાશ થતો અટકાવવો જોઈએ. લોકોને વન્યજીવોનું કે એમને મહત્વ સમજાવવું જોઈએ, તો કે લોકોને એના વિશે કે સમજાવવું જોઈએ. પછી વન્ય પ્રાણીઓ પર જે દાવાના છે એવી પ્રવૃત્તિ, કે જંગલમાં જે લાગતી આગ છે એ આગને કે ડામરી અથવા તો ઓલવાના પ્રયત્નો કરવા જોઈએ, એની પણ તકેદારી રાખવી જોઈએ, પૂરતી કે એની વ્યવસ્થા પણ કરવી જોઈએ. પછી કે વન્યજીવોની અંદર કે તબીબી સારવાર પણ મળી રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ. તબીબી સારવાર એટલે કે એમને કંઈ પણ વાઘ કરે તો કે એને ટ્રીટમેન્ટ, એમના તબીબી વ્યવસ્થા મળવી જોઈએ. વન્યજીવોનું સંરક્ષણ ક્ષેત્રનો વિકાસ કરવો જોઈએ, કે વન્યજીવો જ્યાં સુરક્ષિત રહી શકે એવા ક્ષેત્રનો કે વિકાસ કરવો જોઈએ. એના માટે કે વન્યજીવોને કે પૂરતું પાણી, ખોરાક, નિવાસ વગેરે તેમની જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં મળી રહે, કે વન્ય પ્રાણીઓને રહેવા માટે કે એમને જે સુરક્ષિત જગ્યા હોય એવી જગ્યાએ કે પાણી, ખોરાક આ મળી રહે એવી કે વ્યવસ્થા કરવી જોઈએ. વન્યજીવોને કે પ્રચાર પ્રસાર માધ્યમ દ્વારા પણ લોકો માટે કે જાગૃતિ લાવવી જોઈએ, પ્રચાર પ્રસાર માધ્યમ દ્વારા પણ માનવી અથવા લોકોને કે સમજાવવું જોઈએ. વન્યજીવના સંદર્ભમાં વન્યજીવોની જરૂરિયાતો હોય કે આવાસો છે એવી કે વ્યવસ્થાઓની ગોઠવણી કરવી જોઈએ, અને જંગલોમાં થતી ગેરકાયદેસર વૃક્ષ છેદન ઉપર કે પ્રવૃત્તિઓ પણ અટકાવવી જોઈએ, કે જંગલની અંદર જે વૃક્ષો કપાય છે એ વૃક્ષો વૃક્ષ છેદન ઉપર પણ કડક નિયમો બનાવવા જોઈએ. હવે છે કચ્છનું રણ. તો કે કચ્છનું રણ છે એ કચ્છનું રણ કઈ જગ્યાએ આવેલું છે, તો કે ભારતની અંદર કચ્છનું રણ ગુજરાતમાં આવેલું છે, એટલે ગુજરાતની અંદર કચ્છ જિલ્લામાં આવેલું છે, જે ગુજરાતની ઉત્તર અને પશ્ચિમ સરહદે આવે છે, જે ગુજરાતની ઉત્તર અને પશ્ચિમ સરહદે કચ્છનું રણ આવેલું છે. તેની ઉત્તર અને પૂર્વે પાકિસ્તાન દેશ અને રાજસ્થાન રાજ્ય આવેલું છે. તો કે એને પૂર્વે પાકિસ્તાન દેશ અને રાજ્ય કયું છે, રાજસ્થાન આવેલું છે. તો કે કચ્છના રણના પણ બે ભાગ પડે છે, એક મોટું રણ અને એક નાનું રણ. તો કચ્છની ઉત્તરે કે મોટું રણ છે અને તળ ગુજરાત એટલે કે એની નીચે કે ગુજરાત બાજુ કે કચ્છનું નાનું રણ આવેલું છે. આ રણ પ્રદેશની કે ખાસિયત એટલે ખંડીય છાજલીના ઉચકવાના કારણે કે કચ્છનું રણ બનેલું છે. હવે કચ્છના રણનો કુલ વિસ્તાર કેટલો છે, તો કે 27,200 ચોરસ કિલોમીટરમાં કચ્છનો રણ વિસ્તાર વિસ્તરાયેલો છે, અને કચ્છનું રણ કે રાજસ્થાનના થરના રણનો એક ભાગ ગણાય છે. તો કચ્છના રણ પ્રદેશની અંદર નીચાણવાળો હોવાથી ચોમાસામાં તેમાં પાણી ભરાઈ જવા છે. કચ્છની અંદર રણ પ્રદેશમાં નાનું રણ છે એ નાના રણની અંદર કે ચોમાસાનું પાણી ભરાઈ રહે છે, એના કારણે શું થાય છે કે જલ્દી સુકાઈ જાય છે પાણી, તો એ પાણી સુકાઈ જાય છે એ પાણીના ક્ષારનું થર થાય છે, જેને કે સફેદ રણ તરીકે પણ ઓળખાય છે. એવું લાગે કે પૂનમની રાતે તો કે એવું લાગે છે કે જાણે રણે કે સફેદ ચાદર ઉડી હોય એવું આપણને દ્રશ્ય દેખાય છે. કચ્છના રણની આબોહવા કેવી હોય, તો કે કચ્છના રણની આબોહવા ગરમ અને સૂકી છે. અહીં વરસાદ કેવો છે, તો કે બહુ ઓછો પડે છે. તો કે આ હતું કચ્છનું રણ. અહીંયા આપણે પ્રશ્નો અને ટૂંક નોંધતી સમજૂતી પૂરી થાય છે. આપણે નોટની અંદર મુદ્દા સમ મોટા પ્રશ્નો અને ટૂંક નોંધો નોટબુક અથવા ચોપડાનામાં લખવાની રહેશે, જ્યારે સ્વાધ્યાય બુદ્ધિની અંદર વિકલ્પો, ખાલી જગ્યા, ટૂંકા પ્રશ્નો આ સ્વાધ્યાય બુદ્ધિની અંદર લખવાનું રહેશે.